મિત્રો નમસ્કાર, જેડીએસ ટીવી ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું જ્યોતિષ આચાર્ય પ્રશાંત ત્રિવેદી. વાત કરીશું આજના દિવસે 17/6/2020 અને બુધવારના દિવસે આપની ખાસ રજૂઆતની અંદર મિત્રો આપની આજ વિશે રાશિ ભવિષ્યની પ્રથમ રાશિની વાત કરીએ તો મેષ રાશિ. વેપારમાં આજનો દિવસ ઉત્તમ રહેશે. વિદ્યાર્થીઓને આજના દિવસે ચિંતા ચોક્કસ હળવી બનશે. નોકરિયાતની આવકમાં વધારો થશે, મુસાફરીમાં લાભ થશે. એટલે વાત કરીશું આજના દિવસે પીળા વસ્ત્રો ધારણ કરવાથી વધુમાં વધુ લાભ જણાશે. વૃષભ રાશિની વાત કરીએ, ધંધામાં આજનો દિવસ સારો લાભદાયી જણાય છે. આરોગ્ય બાબતે ખાસ કાળજી રાખવી. લોકોની અંદર મતભેદ અને મનભેદ રહેશે, પણ આજના દિવસને મંગળ બનાવવા માટે લાઇટ વસ્ત્રો ધારણ કરો. વાત કરીએ મિથુન રાશિની, ધંધાકીય કાર્યોમાં ભાગ્યનો સાથ રાખજો. નોકરિયાતવાળા વર્ગને આજના દિવસે ચોક્કસ સારી ફરજ બજાવવાની જરૂર છે. કૌટુંબિક કાર્યોમાં ચોક્કસ સફળતા મળશે. સંતાન પ્રેમમાં આજના દિવસે તમને લાભ જણાશે. આજના દિવસને મંગળ બનાવવા માટે કેસરી કલરના વસ્ત્રો ધારણ કરજો. કર્ક રાશિની વાત કરીએ, તંદુરસ્તી બાબતે આજનો દિવસ ખૂબ સાચવવા જેવો છે. ધાર્મિક કાર્યોમાં આજના દિવસે ચોક્કસ રીતે તમારા જીવનમાં ટેન્શન રહેવા માટે સંભવ છે. મિત્રો ધાર્મિક ક્રિયાઓને માત્ર ને માત્ર પોતાના માટે જ બનાવો, લોકો સાથે પ્રસાર ના કરશો. આજના દિવસે સંપત્તિના કાર્યો આગળ વધારી શકો છો. સ્નેહી સગાઓની મુલાકાત લો. મિત્રો શક્ય હોય તો આજના દિવસને મંગળ બનાવવા માટે પીળા વસ્ત્રો ધારણ કરો. સિંહ રાશિની વાત કરીએ, માનસિક શારીરિક તંદુરસ્તી સારી જણાશે. વેપારમાં સારો લાભ જણાશે. નોકરીમાં આજના દિવસે લોકોની મદદથી ચોક્કસ તમારો દિવસ સારો રહેશે. વિદ્યાર્થીઓએ આયોજનપૂર્વક આગળ વધવાની જરૂર છે અને શક્ય હોય તો ગુલાબી વસ્ત્રો ધારણ કરવાની જરૂર છે. કન્યા રાશિની વાત કરીએ, આર્થિક ચિંતા રહેવા પામે. નોકર ચાકરનો આજના દિવસે સાથ સારો રહેશે. કોર્ટ કચેરીના કાર્યો આગળ વધશે. મોસાળનો પ્રેમ અને સહયોગ સારો રહેશે અને આજના દિવસને મધુર બનાવવા માટે તમારે શક્ય હોય તો જાંબલી વસ્ત્રો ધારણ કરજો. વાત કરીશું તુલા રાશિની, માનસિક રીતે આજના દિવસે તમે મૂડમાં રહેશો. વેપારમાં કાર્યમાં ગતિશીલ રહેશો. સંતાનોની મહત્વાકાંક્ષા પૂર્ણ થાય એમ છે. દાંપત્ય જીવનની લાગણી મજબૂત બનશે. આજના દિવસને દૃઢ બનાવવા માટે શક્ય હોય તો અહીંયા જાંબલી કલરના વસ્ત્રો ધારણ કરજો. વાત કરીએ વૃશ્ચિક રાશિની, ધંધામાં ઉચિત કાર્યો સંપન્ન થવા જરૂરી છે. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ ખૂબ જ શુભ છે. ધાર્મિક કાર્યની અંદર આજના દિવસને મનને પરોવજો, સારા લાભ થશે, સારા સમાચાર પણ મળશે. આજના દિવસને મંગળ બનાવવા માટે શક્ય હોય તો લાલ વસ્ત્રો ધારણ કરજો. વાત કરીશું ધનરાશિની, વિદેશના કાર્યોમાં આજના દિવસે પ્રગતિ રહેવા માટે ચોક્કસ સંભવ છે. ખોટા સાહસ કરવાનું મન થાય, પાડોશીઓની મદદથી લાભ રહેશે. મહેમાનો સાથે મળવાનું આજના દિવસે આયોજન થશે. આજના દિવસને મધુર બનાવવા માટે શક્ય હોય તો અહીંયા પિંક વસ્ત્રો ધારણ કરજો. વાત કરીશું મકર રાશિની, પારિવારિક કાર્યોમાં ચોક્કસ સારી રીતે આજના દિવસે રુચિ રહેશે. નોકરીમાં જોખમ ઉઠાવવું પડશે અને જોખમ થકી તમારા જીવનની અંદર દરેક કાર્યો ખરાબ કાર્યો દૂર થશે. નાની ખરીદીથી ચોક્કસ તમારા જીવનમાં આજના દિવસે સંતોષ મળશે. નવી ખરીદી પણ આજના દિવસે જરૂરિયાત પૂરતી છે. પતિ પત્નીનો વિવાદ આજના દિવસે થવો જરૂરી છે અને થશે. મિત્રો આજના દિવસને શુભ બનાવવા માટે શક્ય હોય તો લાઇટ વસ્ત્રો ધારણ કરજો. કુંભરાશિની વાત કરીએ, હરીફાઈ ધંધામાં કરશો તો હરીફ લોકો ચોક્કસ આજના દિવસે તમને તમારાથી ડરશે. નોકર ચાકરનો સહયોગ સારો મળશે. જૂના રોકાણ આજના દિવસે તમારા જીવનમાં સારી આવક પ્રાપ્ત કરાવશે. મિત્રોનો સહયોગ પણ સારો રહેશે. આજના દિવસને ઉત્તમ બનાવવા માટે શક્ય હોય તો બ્લ્યુ વસ્ત્રો ધારણ કરો. વાત કરીશું અંતિમ રાશિ કહેતા મીન રાશિની, ધંધામાં નવા આયોજન લાભદાયી રહેશે. ઉશ્કેરાઈને કોઈ ખોટા પગલાં લેશો નહીં. સંતાનોના પ્રશ્નો મૂંઝવ છે. નોકરિયાત વર્ગને આજના દિવસે કામકાજ ચોક્કસ રોડ બનશે. મિત્રો મેષ રાશિથી મીન રાશિના પ્રત્યેક જાતકો વિશે આજની રાશિ ભવિષ્ય મેં જણાવી. અસ્તુ શ્રી ઓમ નમઃ શિવાય.